આજે બહુ જ ભૂખ લાગી હતી ફરાળી ઉપવાસ ના કારણે, એટલે આજે આપણે આવી ગયા ચિલ્લાંડી ને ત્યાં, જેમને ફરાળી હાંડવો ભી ચાલુ કરી દીધો છે. એકદમ હેલ્ધી આપણે ઘર જેવું. કેમ છો અમદાવાદ? આજે આપણે ફરીથી આવી ગયા છે ચિલ્લાંડી ને ત્યાં, કે જેમની ચિલ્લા સેન્ડવિચ ફેમસ છે. અને આજે આપણે કંઈક અલગ ટ્રાય કરવાના છીએ, શ્રાવણમાં સ્પેશિયલ એમનો ટ્રાય કરવાના છે આપણે ફરાળી હાંડવો. તો આંટી, આ ફરાળી હાંડવો છે શું, એટલે એમાં કયો લોટ અને શું વપરાય છે? મોરૈયા અને સાબુદાણાનું બનાવીએ છીએ. ઓકે. અને તું જોઈ શકે છે કે લાઈવ બને છે. ઓકે. આપણે ઉતારીને નથી રાખતા. અહીંયા તવી ગરમ થઈ રહી છે. હા જી. આ ફ્રાય પેન અને એની ફ્રાય, આપણી પાસે તને તો ખબર છે કે સાદા હાંડવા બી છે, બટ સાદા હાંડવાની ફ્રાય પેન અલગ છે, આની પણ ફ્રાય પેન અલગ છે, એનો ચમચો અલગ છે, એનો ચાવીસો અલગ, બધું અલગ છે, સમજી લે બેટા. ઓકે. એની ચટણી બી અલગ છે. ઈવન ધેટ્સ ગ્રેટ. કોઈ પણ ઉપવાસ કરે કે સોમવાર કરે, કઈ પણ કરે, એની આપણે ધાર્મિક કોઈ લાગણી દુભાવી ના જોઈએ, એટલું ચોખ્ખું અને સારું આપણે આપી દેવાની કોશિશ કરીએ છીએ. અને લાઈવ હાંડવાની અંદર બી રેગ્યુલર છે, ચીઝ છે અને પનીર છે. આ ત્રણ હાંડવા તને મળશે બેટા. ઓકે. આપેલું મોરૈયાનો હોય છે. હા, મોરૈયાને રાજગરુ અને એની અંદર દૂધી અને બાકીના મસાલા જે આપણે ફરાળમાં યુઝ કરતા હોય. ઓકે. બરાબર છે. હવે આપણે એને ઢાંકીશું. ઓકે. વન સાઈડ થવા દઈશું. કેટલા મિનિટ આપણે ઢાંકીને રાખવાનું? લગભગ તમને એક સાઈડ ચડે એટલે 3-1 મિનિટ તો થઈ જશે. એટલે તમારે જો લાઈવ ખાવો હોય તો તમને 7-1 મિનિટ નો વેઇટ કરવો પડે. બરાબર છે, બરાબર છે. સારું ખાવા માટે તો વેઇટ કરવો પડે. આજે બહુ જ ભૂખ લાગી હતી ફરાળી ઉપવાસ ના કારણે, એટલે આજે આપણે આવી ગયા ચિલ્લાંડી ને ત્યાં, જેમને ફરાળી હાંડવો ભી ચાલુ કરી દીધો છે. એકદમ હેલ્ધી આપણે ઘર જેવું જ અહીંયા ટેસ્ટ મળશે. તો આ તમારે ભી ફરાળી નો ઉપવાસ હોય, સોમવાર હોય, તો આજે અહીંયા આવીને આ લાઈવ હાંડવો. સરસ ચડી ગયો છે હાંડવો. આપણે ડાયરેક્ટ પ્લેટમાં જ, એટલે કોઈ વસ્તુ ટચ ના થાય એની માટેની કટર બી અલગ. ઓકે. આ કટર એકદમ અલગ છે. હા જી, અલગ ફરાળી કટર છે. હા. અને બરાબર, એટલે તને ખાવા માટે આસાની રહે. દરેક વસ્તુનું આપણે કે ક્યાંય બી એઠું જૂઠું ન થાય એનું આપણે સરસ ખ્યાલ કરીએ છીએ. ઓકે. બરાબર છે. પ્રભો છે આ આપણી રેગ્યુલર ચટણી, મતલબ બાકીની બધી વસ્તુ માટે વાપરીએ છીએ ફરાળી ચટણી. હા. અને આ ચટણી અલગ છે, આ ફરાળી હાંડવા માટેની સ્પેશિયલ ચટણી, તું જોઈ શકે છે. બરાબર છે. આપણી ગ્રીન ચટણી તો તને ખબર છે કે સ્પેશિયલ છે લોકો. હા. બરાબર છે. બરાબર છે. આ તૈયાર છે ફરાળી હાંડવો. ઓકે. ચિલ્લાંડીનો ફેમસ હાંડવો તો છે જ, પણ આ કંઈક ફરાળી હાંડવો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો તમે બી ફટાફટ આવો અહીંયા અને ટ્રાય કરો ફરાળી હાંડવો શ્રાવણ માસ દરમિયાન.